મધ્યે ભવાન ભરવાડની ગોકુળ હોટલમાં રેડ પાડવામાં આવી છે. આ મહત્વપૂર્ણ સમાચાર. હોટલમાંથી જુગાર રમતા 10 શખ્સો ઝડપાઈ ગયા છે. તો સોલા પોલીસે ગોકુળ હોટલમાં રેડ પાડી અને જુગારધામ પર રેડ કરીને 10 શખ્સોને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા છે. સોલા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં હોટલમાં ચાલતા જુગારધામ પર તવાય બોલાવવામાં આવી છે અને જુગાર રમતા 10 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. તો સોલા પોલીસ દ્વારા બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી, જેમાં ગોકુળ હોટલમાં રેડ પાડવામાં આવી અને જુગારધામ પર જુગાર રમતા 10 જેટલા શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. તો આ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી. અમદાવાદમાં ભવાન ભરવાડની ગોકુળ હોટલમાં કાર્યવાહી કરવામાં આવી છે, જેમાંથી જુગારધામ આ ધંધંતું હતું અને જુગાર રમતા 10 શખ્સોને હોટલમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. તો સોલા પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. હોટલમાં રેડ પાડવામાં આવી હતી તો પોલીસને બાતમી મળી હતી અને બાતમીના આધારે પોલીસ દ્વારા આ કાર્યવાહી કરાઈ છે. તો હાલ ગોકુળ હોટલમાં રેડ પાડવામાં આવી છે. જુગારધામ પર આ રેડ કરીને 10 શખ્સોને ઝડપી પાડ્યા છે અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરાય છે. તો ભવાન ભરવાડ કે જેઓ ભાજપના નેતા છે તેઓની હોટલમાં આ કાર્યવાહી કરાઈ છે. સોલા પોલીસ દ્વારા ગોકુળ હોટલમાં આ કાર્યવાહી કરવામાં આવી તો શા માટે ગોકુળ હોટલ પર ચાલતા આ અડ્ડા બંધ નથી કરાતા? શું ગુજરાતના યુવાનોને બગાડવા માટે ચાલે છે ગોકુળ હોટલ? અને અહીં સૌથી મોટો સવાલ એ થાય છે કે ભાજપના નેતાની આ હોટલ છે, તેમની જ હોટલમાં હાલ તવાય બોલાવવામાં આવી છે, કાર્યવાહી કરવામાં આવી છે. તો જુગારીઓ માટે જાણે કે ગોકુળ હોટલ તે કાયમી થાણું બની ગઈ છે, કારણ કે આ પહેલા પણ અનેક વખત તેમના પર આ કાર્યવાહી કરાઈ છે. હોટલમાં અનેક વખત આ પહેલા પણ રેડ પાડવામાં આવી છે. હાલ જે રેડ પાડવામાં આવી છે ત્યારે હોટલમાંથી જુગાર રમતા 10 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ પહેલા પણ અનેક વખત રેડ પાડવામાં આવી હતી, પરંતુ અહીં સવાલ એ થાય છે કે શા માટે મહાનગરપાલિકાની નજર પર આ ધમધમતા જે જુગારધામ છે તે સામે નથી આવતા? શા માટે આ અડ્ડા સામે નથી આવતા? શું રાજકીય શરણ ધરાવતા લોકો છે તેથી બચી જાય છે, અને શું અડ્ડા ચલાવનારાઓ રાજકીય શરણ લઈ રહ્યા છે? આવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે શું જુગારનું અડ્ડો ચલાવવા માટે લોકો પક્ષનું શરણું લેતા હોય છે? ભવાન ભરવાડ કે જેઓ ભાજપના નેતા છે અને તેમની જ હોટલમાં આ રેડ પાડવામાં આવી છે, અને ગોકુળ હોટલ જે વર્ષોથી ધમધમી રહી છે, ત્યારે સવાલ અહીં એ થાય છે કે શા માટે આ હોટલ આટલા વર્ષોથી ધમધમી રહી છે? કોની રહેમ નજર હેઠળ આવી કામગીરી અહીં થઈ રહી છે? 10 શખ્સોને હાલ ઝડપી પાડવામાં આવ્યા છે. હોટલમાંથી જુગાર રમતા સોલા પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી, આ કાર્યવાહી કરવામાં આવી અને હોટલમાંથી જુગાર રમતા 10 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. તો ભાજપના નેતાની જ આ હોટલ છે, ભવાન ભરવાડ કે જેઓ ભાજપના કદાવર નેતા છે, ત્યારે અહીં સવાલ એ પણ ઉભા થાય છે કે શું રાજકીય પક્ષનું શરણું લઈને આવા પ્રકારના કાર્યો કરવામાં આવે છે? શું રાજકીય પક્ષનું શરણું લઈને હોટલના અડ્ડાઓ પર જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યા છે? તેવા પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે અહીં જે કાર્યવાહી કરાય છે, જે તવાય બોલાવવામાં આવી તેમાં 10 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. તો સવાલ અહીં એ થાય છે કે ગોકુળ હોટલ કે જે વર્ષોથી ચાલી રહી છે, શું ગુજરાતના યુવાનોને બગાડવા માટે આ હોટલ ચાલી રહી છે? શા માટે જુગારવા માટે ગોકુળ હોટલ કાયમી થાણું બની ગઈ છે? શા માટે કોઈ કડક કાર્યવાહી નથી કરવામાં આવતી તંત્ર દ્વારા કે જેથી આ પ્રકારના જુગારધામના જે અડ્ડાઓ બની ચૂકેલી હોટલ છે તેના પર કડક કાર્યવાહી થાય? પોલીસ આ અડ્ડાને શા માટે તાળાબંધી નથી કરાવતી? આવા અનેક સવાલો અહીં થઈ રહ્યા છે. હાલ સોલા પોલીસ દ્વારા આ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. જે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં 10 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તો ગોકુળ હોટલ શા માટે જુગારીઓનું કાયમી થાણું બની ગઈ છે? શા માટે મ્યુનિસિપલ તંત્ર દ્વારા કે પોલીસ દ્વારા કોઈ કડક કાર્યવાહી નથી કરાતી, કાયમી કાર્યવાહી નથી કરાતી કે જેથી હંમેશા માટે આ હોટલને બંધ કરી દેવાય, અથવા તો હોટલમાં આ પ્રકારના જે જુગારધામ ચાલી રહ્યા છે તેના પર કડક કાર્યવાહી કરી શકાય? શું રાજકીય પક્ષ ચલાવનારા જે લોકો છે, રાજકીય શરણ લેનારા લોકો આ અડ્ડો ચલાવી રહ્યા છે? શું જુગારનો અડ્ડો ચલાવવા માટે આવા લોકો રાજકીય પક્ષનું શરણું લે છે? તેવા પણ અનેક સવાલ, કારણ કે ગોકુળ હોટલ કે જે જુગારધામ માટે ખૂબ જ જાણીતી બની ગઈ છે અને હાલ જે કાર્યવાહી કરાય છે સોલા પોલીસ દ્વારા તવાય બોલાવવામાં આવી છે, જેમાં 10 જુગાર રમતા શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. તો ભવાન ભરવાડ કે જેઓ ભાજપના કદાવર નેતા છે, ત્યારે અમદાવાદના મુખ્ય રસ્તા પર જ આટલી મોટી હોટેલ ચાલે છે, જુગારધામ ચાલે છે, કઈ રીતે તંત્રની
नजर हेठ आ बात नहीं आती कारण के वारंवार आ प्रकार की जो घटनाओं सामे आवे छे ने गोकुल होटल के जो वर्षो थी धमधमी रही है तेरे शो अड्डा चलावनारा राजकीय शरण लईने आ प्रकार की जो कार्यवाही है तेने अंजाम आपे छे चुगानो अड्डा अड्डो चलावा माटे आवा पक्षो राजकीय पक्षों शरणु ले छे ते पण सवाल उभा थई रह्या छे। तो अहीं गुजरातना युवाधन ने बगाड़वाना जे काम थई रह्या छे गोकुल होटल में अने हाल तवाय बोलावामां आवी छे गोकुल होटल में रेड पाड़वामां आवी छे सोला पुलिस द्वारा। तो संवाददाता अनीता पटणी अपनी साथ लाइव जोड़ाई गया छे। जी अनीता, आज तवाय बोलावामां आवी छे, हाल तो 10 शख्सों की धरपकड़ कराई छे, परंतु अहीं सवाल ए उभो थाय छे कि भवान भरवाड़ के जो भाजपना ज नेता छे तेमनी छे गोकुल होटल, हवे शुं कार्यवाही? जी कृष्णा, जे प्रकारे अत्यारे हाल पुलिस नी आजे कार्यवाही करवामां आवी रही छे, महत्वनुं छे के गोकुल होटल नी वात करीए तो अनेक वखत विवादमां आवी चुकी छे, अगाउ पण त्यां मारामारीनी घटना बनी छे, कारण के मोटी एक रेस्टोरंट छे, घणा समयथी चाली रही छे, कहेवामां आवी रही छे के गैरकायदेसर रेस्टोरंट छे अने गैरकायदेसर प्रवृत्તિ તેમાં ચાલતી હોવાની વાત છે, પરંતુ પોલીસ ત્યાં રેડ પાડી શકતી નથી। જ્યારે અગાઉ ભી એક મારામારીની ઘટના સામે આવી હતી ત્યાં પણ ત્યારે સમગ્ર વિવાદ સામે આવ્યો હતો, પરંતુ આજે જ્યારે સોલા પોલીસે બાતમી મળી હતી કે આ ગોકુલ હોટલની અંદર જ જે જુગાદમ ધમધમ खास करीने भवान भरवाड़नी वात करीए तो तेओ पण खूब ज माथाभारे होवानी पण चर्चा चाली रही छे। तेमना जे सिक्योरिटी गार्ड छे तेनी दादागिरी आजूबाजूना विस्तारमां पण जोवा मळी रही छे, कारण के अनेक स्थानिक लोको द्वारा पोलीसने रजूआत करवामां आवी होवा छतां भी पोलीस कोई पगला भर त्यारे आजे फरी एक वक्त जयरे जुगारधाम की बातमी मळता पोलीसे रेड करी हती अने जुगारधाम झड़पी पड्यो हतो। महत्वनुं छे के जे प्रकारे भवान भरवाड़ जे राजकीय जे वक धरावे छे जेना कारणे पोलीस पण दबाण हेठळ काम करती होवाना पण आक्षेपो थई रह्या छे। महत्वनुं छे के समग्र मामले अत्यारे जयरे मोटो जुगारधाम झड़पायो छे तो पोलीस शुं कार्यवाही करे छे एक सवाल चोक्कस बनी रह्यो छे, कारण के एक राजकीय वक धरावता जे भवान भरवाड़ छे तेमनी होटल में रेड पाड़ी अने जे आरोपीओ पकड़ाया छे त्यारे हवे पछी શું કાર્યવાહી થશે તેનો મુદ્દો રહે છે। પરંતુ ગોકુલ હોટલ અનેક વખત વિવાદમાં આવી ચૂકી છે, દારૂની મહેફિલ હોય કે જુગારધામ હોય કે અન્ય કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ, તમામ વિવાદો વચ્ચે અત્યારે આજે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। જી જી અનિતા, ભવાન ભરવાડની આ હોટલ છે ગોકુલ હોટલ, અને ત્યાં હાલ તવાય બોલાવવામાં આવી છે, તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી છે કે કેમ? જી ખાસ તો હજ સુધી ભવાન ભરવાડ દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી, પરંતુ હાલ સોલા પોલીસની જે ટીમ છે તે અત્યારે હાલ જ્યારે બાતમી મળી હતી તો બપોર પછી તે પોતે ચટકું ગોઠવીને હોટલમાં પ્રવેશ્યા હતા, એ દરમિયાન આ હોટલની અંદર રેસ્ટોરન્ટ ચાલી રહ્યું છે, સાથે આ જુગારધામ પણ ધમધમી રહ્યું હોવાની જે માહિતી હતી, જેના કારણે અત્યારે પોલીસે રેડ કરી છે। 10થી વધુ અત્યાર સુધીનો જે આંકડો મળ્યો છે 15 જેટલા લોકોની અત્યારે અટકાયત કરવામાં આવી છે, તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે, પકડાયેલા તમામ આરોપીઓ પણ મોટા વ્યક્તિ હોવાનું પણ સામે આવી રહ્યું છે, પરંતુ હજુ સુધી પોલીસ દ્વારા તેઓની કોઈ પણ પ્રકારની માહિતી હજુ સુધી મીડિયા સમક્ષ રજૂ કરી નથી। પરંતુ જે પ્રકારે હોટલની વાત કરીએ તો જે ગોકુલ હોટલ છે તે રાજકીય વક ધરાવતા જે ભવાન ભરવાડ છે તેમની હોટલ છે, અનેક વિવાદો બાદ જે દાદાગીરી પણ જોવા મળી રહી છે, કારણ કે જે સિક્યોરિટી ગાર્ડ દ્વારા અનેક વખત જે ત્યાંના જે ગ્રાહકો હોય તેમની સાથે મારામારી કરવામાં આવી છે, તેઓની ફરિયાદ લેવામાં નથી આવી, ક્યાંક ને ક્યાંક પોલીસ આજે હોટલના માલિક અને તમામ લોકોને છાવરી રહી હોવાની પણ આક્ષેપો સામે આવી રહ્યા છે। પરંતુ જ્યારે અત્યારે આ જુગારધામ જ્યારે સામે આવી રહ્યું છે હોટલમાં, તેને લઈને સવાલ એ ઉઠી રહ્યો છે કે આટલા સમયથી શું હોટલમાં જુગારધામ ચાલતું હતું કે નહીં, અને આજે જ કેમ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, કારણ કે સ્થાનિક લોકોના અનેક આક્ષેપો હોવા છતાં પણ પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી। જ્યારે આજે જ્યારે પોલીસ દ્વારા જ્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે તો તેને લઈને પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે, પરંતુ એ જોવાનું એ છે કે અત્યારે આ જુગારિયાઓ તો પકડાયા છે, પરંતુ જે હોટલના જે માલિક છે તેઓ વિરુદ્ધ પોલીસ કોઈ કાર્યવાહી કરે છે કે તેઓને છાવરશે તે એક ચોક્કસ સવાલ બનશે। જી જે અનિતા, પહેલા પણ અનેક વખત જયારે જુગારધામ પર રેડ પાડવામાં આવે છે, જુગારના અડ્ડાઓ પર જયારે રેડ પાડવામાં આવે છે, પરંતુ ત્યારબાદ ફરી તે જ સ્થળે આ જુગારધામ જે હોય છે તે ધમધમતા શરૂ થઈ જાય છે। ગોકુલ હોટલ આ પહેલા પણ અનેક વખત વિવાદમાં આવી ચૂકી છે અને હવે જયારે રેડ પાડવામાં આવી છે ત્યારે માલિક સામે શું કાર્યવાહી થશે અને પોલીસ દ્વારા હવે આગળ શું કાર્યવાહી કરાઈ રહી છે આ 10 શખ્સોને ઝડપ્યા બાદ?
જે કૃષ્ણ જે પ્રકારે અત્યારની હાલ પોલીસની જે કામગીરી છે તેને જોતા અત્યારે હાલ તો જુગારધામ પકડવામાં આવ્યું છે. 10થી વધુ લોકોની જે જુગારિયાઓ છે તેમની અટકાયત કરવામાં આવી છે. તેમની પાસેથી રોકડ રકમ અને જે જુગારની સામગ્રી છે તે કબજે કરવામાં આવી રહી છે. પરંતુ હજુ સુધી આ જે જુગારધામ જે હોટલમાં ચાલી રહ્યા હતા તેના માલિક વિરુદ્ધ હજુ સુધી પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે નહીં તેની કોઈ પણ પ્રતિક્રિયા પોલીસ અત્યારે આપી નથી રહી. મીડિયા સામે પણ આ સમગ્ર મામલે વાત નથી કરી રહી. તો ક્યાંક ને ક્યાંક પોલીસ અત્યારે હાલ જે ભવન ભરવાડને બચાવવા માટેના પ્રયત્નો ચોક્કસ કરી રહી છે. કારણ કે એક વાત સામે એ પણ આવી છે કે ગોકુલ હોટલમાં અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હતી. ફક્ત જુગારધામ નહીં પરંતુ એ ઉપરાંત દારૂની મહેફિલ પણ ચાલતી હોવાની પણ આક્ષેપો થયા છે. એવા અનેક વિવાદો સામે આવ્યા છે. સ્થાનિક લોકોએ પણ રજૂઆત કરી છે પરંતુ પોલીસે કોઈ જ કાર્યવાહી હજુ સુધી કરી નથી. ત્યારે અચાનક પોલીસની કાર્યવાહીને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. પરંતુ મહત્વનું છે કે આ જુગારધામ ઝડપાયા બાદ પોલીસ ભવન ભરવાડ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરે છે કે તેનો બચાવ કરે છે તે અત્યારે હાલ તો પોલીસ તપાસમાં જ સામે આવશે. જી જી અનિતા, આભાર આપનો આ તમામ માહિતી સાથે જોડાવા બદલ. તો હાલ